આમોદ બા ભાદ્રવા સુદ દશમના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે ત્યારે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે જંબુસરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બીપી પી રજા આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી કામડીયા આમોદ નાયબ મામલતદાર નગરપાલિકા પ્રમુખ તેમજ શહેર ભાજપ પ્રમુખ તેમજ અન્ય સહિતના લોકોએ ગણપતિ મંદિરે આરતી ઉતારી હતી ત્યારબાદ રાણા સ્ટ્રીટ ગણપતિ દાદાના શોભાયાત્રાના ટ્રેક્ટર ઉપર આમોદ પીએસઆઈ તથા નાયબ મામલતદારે શ્રીફળ વધેરી શોભાયાત્રાની શરૂઆત કરાવી હતી

કુલહર પેરાવી સ્વાગત કર્યું હતું આ ઉપરાંત આમોદ પોલીસ મથકે ગણપતિ દાદાને આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીજી કામડિયા સાથે SRP ના જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી ગણપતિ દાદાને મંદિર થી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી આમોદપાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટનિંગ તેમજ મોટી ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં એક એસપી એક એ એસપી ચાર પીઆઈ સાત પીએસઆઈ સહિત ત્રણસો દસ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધો છે આ આમોદ ખાતે ગણેશ વિસર્જન યાત્રામાં હાજર રહેલા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા અને તેમણે ગણપતિ દાદાની શોભાયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું અકબર બેલેમ લાઈવ ગુજરાત ન્યૂઝ આમોદ